હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં પ્રસંગોપાત આવતા તહેવારો અને ઉત્સવોનું ઘણું જ મહત્વ છે। આજે સમગ્ર દેશભરમાં હિન્દુ ધર્મના લોકોએ દેવાધિદેવ મહાદેવની વિશિષ્ટ આરાધના કરી મહાશિવરાત્રીના પાવન પર્વને ઉજવ્યો હતો। વાત કરીએ પાટણના પ્રાચીન અર્વાચીન શિવ મંદિરોની। આ ભૂમિ પર અનેક નાના મોટા શિવ મંદિરો આરૂઢ છે, જે શિવાલયો આજે મહાશિવરાત્રીના પાવનકારી અવસરે શિવ ભક્તિના રંગે રંગાયા હતા। શહેરના રેલવે સ્ટેશન રોડ પર આવેલા બગેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવરાત્રી પર્વને લઈ શિવ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યો હતો અને ભગવાન શિવને બિલીપત્રો, દૂધ અને પાણીનો અભિષેક કરી તેઓની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પ્રસંગે મંદિરના પૂજારીએ શિવરાત્રી પર્વને અનુલક્ષીને મંદિર પરિસર ખાતે કરવામાં આવેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની માહિતી આપી હતી। બગેશ્વર મંદિરની બહાર ગૌધામ મહાતીર્થ પથમેળા પ્રેરિત શ્રી હરિઓમ ગૌશાળા, ગૌ હોસ્પિટલ, ગૌધામ અનાવાળા, પાટણના લાભાર્થે બીમાર અપંગના અકસ્માત થયેલી ગૌ માતાની દેવભાવથી સેવા કરતી સંસ્થાને શિવભક્તો દ્વારા ઉદાર હાથે ફાળો આપી શિવરાત્રી પર્વની અનોખી રીતે ઉજવણી કરી હતી। પાટણમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે બગેશ્વર મહાદેવ મંદિરમાં ભોળાનાથને શીશ નમાવી ધન્યતા અનુભવતા પાટણના એસબી અક્ષયરાજ મકવાણા સમગ્ર પરિવાર સાથે મહાદેવજીને જળ અને ફૂલ અર્પણ કરી ઓમ નમઃ શિવાયના નાદ સાથે એસપી અને સમગ્ર પરિવારે શિવજીની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી। પાટણના બિલ્ડર બેબા શેઠ, કોર્પોરેટર મનોજ પટેલ સહિત પાટણની જનતા શિવરાત્રી નિમિત્તે ભોળાનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિરમાં પણ શિવરાત્રી પ્રસંગે દર્શનાર્થીઓ ભોળા શંભુના આશીર્વાદ લેવા ઉમટ્યા હતા અને શિવજીની ભક્તિ આરાધના કરી હતી। શિવરાત્રીના પાવન પ્રસંગે મહાદેવના મંદિર પર ચડાવવામાં આવતી ધજા પતાકાની શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી પૂજા અર્ચના આતુભાઈ મહારાજ દ્વારા કરાવવામાં આવી હતી અને આરતી ઉતારાયા બાદ શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી સિદ્ધનાથ મહાદેવના મંદિરના શિખર પર 3 જેટલી ધજાઓને આરૂઢ કરાવવામાં આવી હતી। ભોળાનાથના ભક્તો દ્વારા શિવરાત્રી પર્વને અનુલક્ષીને શિવજીને દૂધ, પાણી અને બિલીપત્રનો અભિષેક કરવામાં આવ્યો હતો, ત્યારે સિદ્ધનાથ મહાદેવના પૂજારી આતુભાઈ રાવલે શિવ મહિમા અંગે વિસ્તૃત માહિતી આપી હતી। શહેરના પારેવા સર્કલ પાસે આવેલ કોટેશ્વર મહાદેવ ખાતે પણ શિવરાત્રી પર્વને અનુલક્ષીને ભક્તોનું ઘોડાપૂર દર્શનાર્થે ઉમટી પડ્યું હતું અને કોટેશ્વર મહાદેવમાં દૂધ, પાણી અને બિલીપત્ર ચઢાવી ધન્યતા અનુભવી હતી। કોટેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ શિવરાત્રી પર્વને અનુલક્ષીને મંદિર પરિસર ખાતે કરવામાં આવેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમોની સાથે શિવ મહિમા અંગે માહિતી આપી હતી। શિવરાત્રી એ મહાદેવનો અતિ પ્રિય તહેવાર જેને કહેવાય, મહાદેવજીની આ તમે જેટલી ભક્તિ કરો એટલી શિવ માટે ઓછી જ પડે છે, એટલે મહાદેવે આધિપતિ દેવ કહેવામાં આવે છે। શિવરાત્રિ એટલે વર્ષમાં 4 શિવરાત્રિ આવે, શિવરાત્રિ, કાલરાત્રિ, મોહરાત્રિ અને મહારાત્રિ। મહારાત્રિમાં શિવરાત્રિ, શિવરાત્રિમાં 4 પ્રહરની આરતી કરવામાં આવે છે, એક રાતે 10 વાગે, રાતે 12 વાગે, રાતે 2 વાગે અને પરોઢિયે 4 વાગે। આનું જાગરણ જે કોઈ કરે છે એને પરમાત્મા સદાય સુખી રાખે છે। ઓમ નમઃ શિવાય।
શહેરના બળવાવાડાની સામે આવેલ હરિહરેશ્વર મહાદેવ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી શિવરાત્રી પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે। ત્યારે ચાલુ સાલે પણ મંદિર પરિસર ખાતે શિવરાત્રી પર્વને અનુલક્ષીને મંદિર પરિસરને સુંદર ફૂલોની આંગીથી શણગારવામાં આવ્યું હતું અને ભાવિક ભક્તો દ્વારા દેવાધિદેવ મહાદેવનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ઓમ નમઃ શિવાયની ધૂન સાથે સમગ્ર વાતાવરણ શિવમય જોવા મળ્યું હતું। શિવરાત્રી આજે મહાદેવનો શિવ મહાપર્વ દિવસ છે। આજે શિવરાત્રીના દિવસો ભક્તોની ભીડ જામે છે અને ભક્તો આજે શિવ શેરડીના રસનો અભિષેક કરે છે, દૂધનો અભિષેક કરે છે, જાત જાતના પવિત્ર વસ્તુને અભિષેક કરવામાં આજે બિલીપત્ર પણ ચડાવવામાં આવે છે અને રાતના 10 વાગે, 12 વાગે, 2 વાગે અને 4 વાગે 4 પ્રહોરની પૂજા થાય છે અને સર્વ ભક્તો પ્રસાદ લઈ અને આનંદિત થાય છે।